विद्यार्थी मित्रों हूँ छू चंदन भावसार अने आपणे शीखी रह्या छे धोरण 11 विषय आंकड़ाशास्त्र चैप्टर नंबर 5 आवृत्ति वितरणनी विषमता। लास्ट आपणे चैप्टर नंबर 4 प्रसारमान पूरू कर्युं अने हवे आपणे जोईशुं आवृत्ति वितरणनी विषमता। तो सौथी पहेलो आवृत्ति वितरण कोने कहेवाय ए तो तमने खबर ज छे, बराबर। असतत आवृत्ति वितरण आवे अने सतत आवृत्ति वितरण आवे एटले आ शब्दथी तो तमे परिचित छो, परंतु विषमता कोने कहेवाय आ पहेली वखत तमारा माटे भणवानुं छे। तो विषमता कोने कहेवाय पहेला सौथी पहेला आपणे ए समजवानुं छे। तो शुं कहे छे के आवृत्ति वितरणमां सममितताની ખામી, એક આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે વ્યાખ્યામાં, સંમિતતાની ખામી અથવા તો આવૃત્તિ વક્રમાં સુડોળતાનો અભાવ, એને શું કહેવામાં આવે છે? વિષમતા કહેવામાં આવે છે। જેમ કે તમને આ વ્યાખ્યા હું થોડીક આકૃતિ દોરીને સમજાવું એટલે એક્ઝેક્ટલી ખબર પડશે કે તમારે આવી રીતે આવૃત્તિ વક્ર દોરવાના આવે છે। જો આવૃત્તિ વક્ર આ રીતે હોય, તમે જોઈ શકો છો કે બંને બાજુ સરખો જ ખેંચાયેલો છે, બરાબર। તો આને કઈ વિષમતા કહેવાય? આને આને વિષમતા ન કહેવાય, આને સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય, બરાબર। કેવું આવૃત્તિ વિતરણ કહેવાય? સંમિત, એટલે કે બંને બાજુ કેવું છે? સરખું, જેમાં એક્સ બાર છે, મધ્યસ્થ છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેની કિંમત કેવી હોય? આની અંદર એક જ હોય। પરંતુ જ્યારે વિષમતા ઉદ્ભવે છે, વિષમતા દેટ મીન્સ આવૃત્તિ વક્રમાં સુડોળતાનો અભાવ। હવે આ જ આવૃત્તિ વક્ર પરથી આપણે સમજીએ, આને તો કહેવાય, મેં જે દોર્યું એને કહેવાય સંમિત। હવે તમને સમજાવું વિષમતા કોને કહેવાય, કે આવૃત્તિ વક્ર આવો હોય તો તમે જોઈ શકો છો કે ડાબી બાજુ થોડો ઓછો ખેંચાયેલો છે, જમણી બાજુ થોડો વધારે ખેંચાયેલો છે, તો આને કહેવાય આવૃત્તિ વક્રમાં સુડોળતાનો અભાવ। અને આવૃત્તિ વક્રમાં સુડોળતાનો અભાવ થાય એટલે એને કહેવામાં આવે છે વિષમતા। આમાં એક્સ બાર, એમ અને એમઓ એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો કેવી મળશે? અલગ અલગ મળશે। એ જ રીતે જેમ જમણી બાજુ ખેંચાયેલો છે, એમ જ જો ડાબી બાજુ ખેંચાયેલો હોય એને પણ શું કહેવામાં આવે છે? આવૃત્તિ વક્રમાં સુડોળતાનો અભાવ, એટલે ત્યારે વિષમતા ઉદ્ભવે છે એવું કહી શકાય। આને સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય નહીં। જો સંમિત આવૃત્તિ વિતરણ હોય એટલે કે બંને બાજુ સમાન રીતે ખેંચાયેલું હોય તો ત્યારે વિષમતા ઉદ્ભવતી નથી, પરંતુ જમણી બાજુ વધારે ખેંચાયેલું હોય અથવા ડાબી બાજુ વધારે ખેંચાયેલું હોય ત્યારે વિષમતા ઉદ્ભવે છે। એ વિષમતાના પ્રકાર હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો। વિષમતા કોને કહેવાય તમને ખબર પડી ગઈ કે આવૃત્તિ વક્રમાં શું હોય? સુડોળતાનો અભાવ। અને આ આવૃત્તિ વક્રમાં સુડોળતાનો અભાવ ક્યારે થાય? જ્યારે સંમિતતાની ખામી હોય, એટલે કે સંમિત આવૃત્તિ વિતરણ ન હોય ત્યારે। ચલો ત્યાંના પછી છે વિષમતાના પ્રકાર। તો વિષમતાના વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર પડે છે, ધન વિષમતા અને ઋણ વિષમતા। તો સૌથી પહેલા ધન વિષમતા કોને કહેવાય એ આપણે સમજીએ કે જે આવૃત્તિ વક્રમાં જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય, જે આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો, કયો? જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય તેને કઈ વિષમતા કહેવામાં આવે છે? ધન વિષમતા। જેમ કે અહીંયા મેં જે આકૃતિ દોરી છે આ કઈ વિષમતા દર્શાવે છે? જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો છે, માટે આ કઈ વિષમતા દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? આ દર્શાવે છે ધન વિષમતા। હવે ધન વિષમતાની અંદર કેવું હોય? તો ધન વિષમતાની અંદર વિદ્યાર્થી મિત્રો એક્સ બારનું મૂલ્ય કેવું હોય? સૌથી મોટું, એમનું મૂલ્ય કેવું હોય? એનાથી નાનું, અને સૌથી નાનું કોનું મૂલ્ય હોય? એમઓનું। જો અહીંયા મેં લખેલું છે એક્સ બાર એટલે થાય મધ્યક, એક્સ બારની કિંમત મધ્યસ્થ કરતાં વધારે હોય અને મધ્યસ્થની કિંમત બહુલક કરતાં વધારે હોય, દેટ મીન્સ મધ્યક, મધ્યસ્થ અને બહુલકમાં સૌથી મોટો મધ્યક મળે, એનથી નાનો મધ્યસ્થ મળે, અને સૌથી નાનો તમને શું મળશે? બહુલક મળશે। કયા આવૃત્તિ વિતરણમાં, કઈ વિષમતામાં? તો ધન વિષમતાની અંદર। બીજી એક બાબત દર્શાવવામાં આવી છે ધન વિષમતાની અંદર, બરાબર। બીજી બાબત શું દર્શાવે છે કે Q3 માઇનસ M અને M માઇનસ Q1 એટલે કે તૃતીય ચતુર્થક, યાદ આવ્યું ને? Q3 એટલે શું કહેવાય? તૃતીય ચતુર્થક, બરાબર। ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ, કે તૃતીય ચતુર્થકમાંથી મધ્યસ્થ બાદ કરો અને મધ્યસ્થમાંથી પ્રથમ ચતુર્થક બાદ કરો, તો આ બંનેમાં કોની વેલ્યુ વધારે હોય? તો આ બંનેમાં કોની વેલ્યુ વધારે થશે? Q3 માઇનસ Mની। ક્યારે પણ? જ્યારે ધન વિષમતા મળે ત્યારે। હવે આપણે જોઈએ
ऋण विषमता। तो जे आवृत्ति वक्रनो कई बाजूनो डाबी बाजूनो छेड़ो बधु खेंचायेलो होय, आमां कयो छेड़ो हतो जमणी बाजूनो छेड़ो वधु खेंचायेलो हतो, आनी अंदर कयो छेड़ो वधारे खेंचायेलो होय डाबी बाजूनो छेड़ो वधु खेंचायेलो होय, तो तेने शुं कहेवामां आवे छे ऋण विषमता। जेम के आ आकृतिनी अंदर आपणे जमणी बाजूनो छेड़ो वधु खेंचेलो हतो, हवे आपणे डाबी बाजूनो छेड़ो वधारे खेंचीशुं। तो जोईए के आ रीते होय तो तमे जोई सको जो आनी अंदर डाबी बाजूनो छेड़ो वधु खेंचायेलो छे, माटे आने शुं कहेवामां आवे छे ऋण विषमता कहेवामां आवे छे। ऋण विषमतानी अंदर धन विषमता करता तद्दन विरुद्ध होय छे। धन विषमतामां आपणे शुं शीख्या के मध्यक सौथी मोटो होय, एनथी नानो मध्यस्थ होय, सौथी नानो बहुलक होय। ऋण विषमतानी अंदर केवुं होय, सौथी मोटो बहुलक होय, एनथी नानो मध्यस्थ होय अने सौथी नानो मध्यक होय छे। आमां सौथी मोटो बहुलक होय, आमां सौथी मोटो मध्यक होय। बीजी जे बाबत आपणे शीख्या हता के Q3 माइनस M અને એમ માઇનસ Q1 માં Q3 માઇનસ એમ ધન વિષમતામાં મોટા હતા, આની અંદર વિરુદ્ધ થઈ જાય પાછું, આની અંદર એમ માઇનસ Q1 એ Q3 માઇનસ એમ કરતાં કેવા થઈ જાય, મોટા થઈ જાય, બરાબર। તો સિમ્પલ શબ્દમાં સમજીએ કે ધન વિષમતા કોને કહેવાય, તો જેની જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય એને ધન વિષમતા કહીશું, અને જેનો ડાબી બાજુનો છેડો વધારે ખેંચાયેલો હોય તેને ઋણ વિષમતા કહીશું। ધન વિષમતાની અંદર મધ્યક સૌથી મોટો હોય, ઋણ વિષમતાની અંદર બહુલક સૌથી મોટો હોય। ધન વિષમતાની અંદર Q3 માઇનસ એમનું મૂલ્ય વધારે હોય, ઋણ વિષમતાની અંદર એમ માઇનસ Q1નું મૂલ્ય સૌથી વધારે હોય। તેના પછી આપણે જોઈએ વિષમતા, તો વિષમતા એટલે શું, તો વિષમતાના સાપેક્ષ માપને, વિષમતાના સાપેક્ષ માપને શું કહેવામાં આવે છે, વિષમતા કહેવામાં આવે છે। વિષમતા પોતે નિરપેક્ષ માપ કહેવાય અને એના આધારે આપણને શું મળે છે, સાપેક્ષ માપ। દેટ મીન્સ કે વિષમતા ઉપરથી એટલે કે વિષમતાના આધારે આપણને શું મળે છે, વિષમતા મળે છે। માટે લખેલું છે અહીંયા કે વિષમતાના સાપેક્ષ માપને, કયા માપને, સાપેક્ષ માપને વિષમતા કહે છે। અહીંયા એક માર્ક્સમાં ક્વેશ્ચન તમને પૂછી શકાય છે વિદ્યાર્થી મિત્રો કે વિષમતા એ કેવું માપ છે, તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વિષમતા કે કેવું માપ છે, સાપેક્ષ માપ। અને એવો પણ પ્રશ્ન આવી શકે છે કે વિષમતા કયું માપ છે, તો વિષમતા કયું માપ કહેવાય, નિરપેક્ષ માપ, બરાબર। વિષમતા નિરપેક્ષ માપ કહેવાય, વિષમતા સાપેક્ષ માપ કહેવાય, બરાબર। વિષમતાને સંકેતમાં સેના વડે દર્શાવવામાં આવે છે, સ્મોલ જે વડે દર્શાવવામાં આવે છે, અને વિષમતાને સંકેતમાં, બરાબર। વિષમતા આજે આપણે વ્યાખ્યા જોઈ હતી વિષમતાની, વિષમતાને સંકેતમાં SK વડે દર્શાવવામાં આવે છે, બરાબર। આ પોઈન્ટ તમે અહીંયા લખશો તો પણ ચાલશે, આ જગ્યાએ આ વ્યાખ્યા પછી તરત જ આ પોઈન્ટ લખી કાઢશો તો બી ચાલશે, અને અહીંયા લખશો તો બી ચાલશે। તો આ સંકેત યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો, વિષમતાને સેના વડે દર્શાવવામાં આવે છે, SK વડે, અને વિષમતાને સેના વડે દર્શાવવામાં આવે છે, જે નહીં પરંતુ સ્મોલ જે વડે। હવે એના પછી હવે આ સૂત્રો શરૂ થાય છે આ ચેપ્ટરની અંદર। આપણે બે પદ્ધતિથી દાખલા જોવાના છે, એક આવે છે કાર્લ પિયર્સન મેથડ અને સેકન્ડ નંબરની મેથડ આવે છે બાઉલીની, બરાબર, બાઉલીની રીત અને કાર્લ પિયર્સનની રીત। તો સૌથી પહેલાં આપણે કાર્લ પિયર્સનની રીતે સૂત્રો જોઈએ, તો કાર્લ પિયર્સનની રીતે વિષમતાનું સૂત્ર શું થાય, તો વિષમતાને સેના વડે દર્શાવવામાં આવે છે, હમણાં જ આપણે ભણ્યા SK વડે, તો SKનું ફોર્મ્યુલા થશે X બાર માઇનસ MO એટલે કે મધ્યક માઇનસ બહુલક, બરાબર। જ્યારે બહુલક સ્પષ્ટ હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું વિષમતા શોધવા માટે X બાર માઇનસ MO। પરંતુ જ્યારે બહુલક અસ્પષ્ટ હોય, અમુક રકમની અંદર વિદ્યાર્થી મિત્રો બહુલક સ્પષ્ટ હશે કે તમે બહુલક સ્પષ્ટ, દેટ મીન્સ બહુલક તમે શોધી શકશો, અને અમુક રકમની અંદર બહુલક તમે શોધી શકશો નહીં, તો તેવી રકમમાં શું કરવાનું, જેમ કે અસમાન વર્ગ લંબાઈ આપેલી હોય તો તેવી રકમની અંદર ફોર્મ્યુલા બદલાઈ જાય છે, વિષમતાનું જ ફોર્મ્યુલા બદલાઈ જાય છે। 3 X બાર માઇનસ M, જ્યાં MO હતા ત્યાં M આવી ગયા, જ્યાં બહુલક હતા ત્યાં મધ્યસ્થ આવી ગયા, અને આગળ શું આવી ગયા, 3 આવી ગયા, ઓકે। તો બે સૂત્રો થયા આપણા વિષમતાના, SK ઇઝિકલ ટુ X બાર માઇનસ MO જ્યારે બહુલક સ્પષ્ટ હોય ત્યારે, અને જ્યારે બહુલક સ્પષ્ટ ન હોય ત્યારે કયું સૂત્ર આવશે, SK ઇઝિકલ ટુ 3 X બાર માઇનસ M।
હવે આવે છે વિષમતાકના સૂત્રો. તો વિષમતાકના સૂત્રો પણ એવા જ છે, બહુલક સ્પષ્ટ હોય ને બહુલક સ્પષ્ટ ન હોય. તો વિષમતાકના સૂત્રો આના પરથી જ બન્યા છે. જ્યારે બહુલક સ્પષ્ટ હોય ત્યારે સૂત્ર શું હતું, એક્સ બાર માઇનસ એમ હતું. એ જ સૂત્ર આવે ખાલી ડિવાઈડ બાય એસ આવી જાય. એસ એટલે શું વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા એસ કોને એસ વડે આપણે દર્શાવતા હતા, પ્રમાણિત વિચલનને. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ખાલી સૂત્રમાં ડિવાઈડ બાય એસ આવી જશે. બીજી એક વસ્તુ અહીંયા છે કે જ્યારે બહુલક સ્પષ્ટ હોય ત્યારે હંમેશા વિષમતાકનું મૂલ્ય ફિક્સ છે, માઇનસ એકથી પ્લસ એકની વચ્ચે મળે. કોની કોની વચ્ચે મળે? માઇનસ એકથી પ્લસ એકની વચ્ચે. જ્યારે બહુલક અસ્પષ્ટ હોય ત્યારે આપણે ફોર્મ્યુલા શીખ્યા હતા થ્રી ઇન બ્રેકેટ એક્સ બાર માઇનસ એમ. તો થ્રી ઇન બ્રેકેટ એક્સ બાર માઇનસ એમ જ છે, ખાલી ડિવાઈડ બાય શું આવી જશે? એસ. એના પરથી એટલે કે તમને જો વિષમતાના સૂત્રો આવડતા હોય તો વિષમતા પણ આવડી જ જાય. ખાલી બંનેનું એ જ સૂત્ર છે અંશમાં, ડિવાઈડ બાય એસ, ડિવાઈડ બાય એસ. પરંતુ જ્યારે બહુલક અસ્પષ્ટ હોય ત્યારે કિંમત તેની મળશે માઇનસ ત્રણથી પ્લસ ત્રણની વચ્ચે. જ્યારે બહુલક સ્પષ્ટ હોય ત્યારે વિષમતાકનું મૂલ્ય કેટલું મળે? માઇનસ એકથી પ્લસ એકની વચ્ચે. અને જ્યારે બહુલક અસ્પષ્ટ હોય ત્યારે કેટલું મળે? માઇનસ ત્રણથી પ્લસ ત્રણની વચ્ચે. તો કાર્લ પિયર્સનની મેથડના ચાર સૂત્રો છે, બે વિષમતાના અને બે વિષમતાકના. હવે આપણે બાઉલીની રીતે સૂત્રો જોઈએ. તો બાઉલીની રીતે પહેલું સૂત્ર આવે છે વિષમતાનું. તો એસકે ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા આવશે ક્યુ થ્રી માઇનસ એમ માઇનસ ઇન બ્રેકેટ એમ માઇનસ ક્યુ વન, બરાબર. હવે આપણે આ બ્રેકેટને ઓપન કરીશું એટલે આપણું ફાઇનલ સૂત્ર મળશે આવી રહ્યું. તો બ્રેકેટને ઓપન કરીએ, જો ક્યુ થ્રી માઇનસ એમ, આ બ્રેકેટની બહાર માઇનસ છે તો અંદર નિશાની ચેન્જ થઈ જશે. માઇનસ હોય તો શું થઈ જાય? પ્લસ. અને અંદર પ્લસ હોય તો શું થઈ જાય? માઇનસ. તો બ્રેકેટ ઓપન કર્યું એટલે અંદર નિશાની ચેન્જ થઈ ગઈ. ક્યુ થ્રી લખ્યા, ક્યુ વન લખ્યા, માઇનસ એમ ને માઇનસ એમ કેટલા થાય? માઇનસ ટુ એમ. એટલે આપણું ફાઇનલ સૂત્ર આ છે. એટલે તમારા દાખલામાં વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી આ સૂત્રનો જ યુઝ કરવાનો છે. એટલે બાઉલીની મેથડથી વિષમતાનું સૂત્ર શું થયું? એસકે ઇઝ ઇક્વલ ટુ ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ. હવે આપણે જોઈએ વિષમતાકનું સૂત્ર કઈ રીતે, બાઉલીની રીતે જ. તો વિષમતાને શેના આપણે દર્શાવવામાં આવે છે? જે વડે. તો અંશમાં તો આ જ રહેવાનું, ક્યુ થ્રી માઇનસ એમ એમ માઇનસ ક્યુ વન. ડિવાઈડ બાય આવશે ક્યુ થ્રી માઇનસ એમ પ્લસ એમ માઇનસ ક્યુ વન. વચ્ચે જે માઇનસ હતા ને એ શું થઈ ગયા? પ્લસ. હવે આપણે બ્રેકેટ ઓપન કરીએ. ઉપરનો બ્રેકેટ ઓપન તો આપણે કર્યો જ તો હમણાં જ. માઇનસ છે એટલે અંદર નિશાની શું થઈ જશે? ચેન્જ થઈ જશે. હવે અહીંયા બ્રેકેટ ઓપન કરીએ તો નિશાની ચેન્જ ન થાય. બ્રેકેટની આગળ પ્લસ હોય તો ક્યારે આપણે નિશાની ચેન્જ કરતા નથી. ચલો ઉપર તો શું આવશે? ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ આવશે, આ જ આવશે ને. હવે નીચે જોઈએ, ચેક કરીએ શું આવશે. ક્યુ થ્રી માઇનસ એમ પ્લસ એમ કેન્સલ થઈ જશે તો ક્યુ થ્રી માઇનસ શું વધશે? ક્યુ વન વધશે. તો બાઉલીની રીતે વિષમતાકનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો કયું આવ્યું કહેવાય? ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ ડિવાઈડ બાય ક્યુ થ્રી માઇનસ ક્યુ વન, બરાબર. આ ફાઇનલ સૂત્ર દાખલા માટે આ જ યાદ રાખવાનું છે. આ તો મેં તમને સમજાવ્યું કે એક્ઝેક્ટલી સૂત્ર કઈ રીતે બન્યું છે. તમારે ડાયરેક્ટલી આ સૂત્ર યાદ કરવાનું છે. અને આની અંદર જેનું મૂલ્ય આવે છે માઇનસ એકથી પ્લસ એકની વચ્ચે, બાઉલીની મેથડ હોય તો હંમેશા વિષમતા માઇનસ એકથી પ્લસ એકની વચ્ચે મળે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે વિષમતાની વ્યાખ્યા શીખ્યા. સૌથી પહેલાં કે વિષમતા કોને કહેવાય? સંમિતતાની ખામી અથવા આવૃત્તિ વક્રમાં સુડોળતાનો અભાવ. પછી વિષમતાના પ્રકાર આપણે ભણ્યા. ધન વિષમતા કોને કહેવાય? ઋણ વિષમતા કોને કહેવાય? ધન વિષમતાની અંદર જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય, ઋણ વિષમતાની અંદર ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય. ધન વિષમતામાં એક્સ બાર સૌથી મોટા હોય, ઋણ વિષમતામાં બહુલક સૌથી મોટા હોય. પછી આપણે વિષમતાની વ્યાખ્યા જોઈ. વિષમતા કે સાપેક્ષ માપ છે, વિષમતા એ નિરપેક્ષ માપ છે, વિષમતાને એસકે વડે દર્શાવવામાં આવે છે, વિષમતાકને સ્મોલ જે વડે દર્શાવવામાં આવે છે. આ ચેપ્ટરની અંદર બે પ્રકારની પદ્ધતિઓના દાખલા આવે છે. એક પહેલી પદ્ધતિ આવે છે કાર્લ પિયર્સનની પદ્ધતિ, બીજી પદ્ધતિ આવે છે બાઉલીની પદ્ધતિ. કાર્લ પિયર્સનની રીતે બે બે સૂત્ર આવે, બહુલક સ્પષ્ટ હોય અને બહુલક અસ્પષ્ટ હોય. જ્યારે વિષમતાની અંદર એસકે ઇઝ ઇક્વલ ટુ બહુલક સ્પષ્ટ હોય ત્યારે એસકે ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ એમ, અને બહુલક અસ્પષ્ટ હોય ત્યારે એસકે ઇઝ ઇક્વલ ટુ થ્રી ઇન બ્રેકેટ એક્સ બાર માઇનસ એમ આવશે.
विषमताक नी अंदर खाली डिवाइड बाय शू आई जाए एस मैं तमने समझाव्यु ज्यारे बहुलक अस्पष्ट हो त्यारे माइनस एक थी प्लस एक नी वच्चे किंमत मले अने ज्यारे बहुलक अस्पष्ट हो त्यारे माइनस त्रण थी प्लस त्रण नी वच्चे मले बाउली नी अंदर क्यू थ्री माइनस एम माइनस एम माइनस क्यू वन ने ब्रेकेट ओपन करो तो आपने फाइनल सूत्र मले क्यू थ्री प्लस क्यू वन माइनस टू एम अने विषमताक नु फाइनल सूत्र मले क्यू थ्री प्लस क्यू वन माइनस टू एम डिवाइड बाय क्यू थ्री माइनस क्यू वन अने बाउली नी रीते हमेशा माइनस एक थी प्लस वच्चे ज तमने विषमताक मले। ओके विद्यार्थी मित्रों, तो आजना लेक्चर में जेटली थीअरी अने जेटला सूत्रों चाल्या छे तमारे बाका चोपड़ा में एक वार अने रफ चोपड़ा में चार वार लखीने एटले के टोटल पांच वार लखीने तैयार करवाना छे, मोटे करवाना छे, जेथी करीने नेक्स्ट लेक्चर में आपणे दाखलानी शुरुआत करीशुं एनी अंदर तमने परफेक्ट खबर पड़े। ओके विद्यार्थी मित्रों, जो विडियो लेक्चर में सारी रीते खबर पड़ी गई हो तो विडियो ने लाइक कर देजो। थैंक यू वेरी मच।